ઇનરવેલ ક્લબ ઓફ ભુજવાલ સિટી દ્વારા બાળકો માટે બેનર મેકિંગનો કાર્યક્રમ યોજાયો હતો. ઇનરવેલ ક્લબ ઓફ ભુજવાલ સિટી દ્વારા સ્કૂલના બાળકો માટે બેનર મેકિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેનો ઉદ્દેશ્ય સોશિયલ અવેરનેસ મુદ્દે યોજાયો હતો અને એમાં ખાસ કરીને બાળકોને જોડાવવાનો ઉદ્દેશ્ય એ હતો કે બાળકોને આવું શીખવાડાશે તો તે તેના પરિવાર અને સોસાયટીમાં આ વસ્તુ ફેલાવશે, જેમાં ભુજની વિવિધ શાળાના બાળકો જોડાયા હતા. મારું નામ રોશની ઠક્કર, હું ભુજ ઇનરવેલ વોલ સિટીની પ્રેસિડેન્ટ છું. અમારે એક સોશિયલ અવેરનેસ, જે હમણાં હાલના તબક્કામાં આપણે જોઈએ તો એન્વાયરમેન્ટ માટેની અવેરનેસ જોઈએ, ઇલેક્ટ્રિસિટી બચાવવા માટેના, એવા ઉદ્દેશથી કે સોસાયટી એનાથી ઇમ્પ્રેસિવ થાય અને એ લોકોમાં કોઈ સારા વિચારોનું વાવેતર થાય. એના માધ્યમ અમે છોકરાઓને બનાવ્યા છે કે નાના છોકરાઓ છે, જો એના મગજમાં એવા વિચારો સ્ફૂરશે તો એના મા બાપ સુધી પણ કન્વર્ટ થશે, એ રીતે ફેમિલીમાં જશે અને એ રીતે સોસાયટીમાં આગળ વધશે, એ ઉદ્દેશ છે. કાર્યક્રમમાં અમે એક થોડુંક નવતર કર્યું છે. જનરલી કોમ્પિટિશન ડ્રોઈંગની હોય છે, અમે બેનર મેકિંગની કોમ્પિટિશન આપી છે અને એમાં એવું કર્યું છે કે અલગ અલગ જાતના થીમ આપેલી છે છોકરાઓને સ્કૂલ વાઇઝ, અને એ લોકોને એ થીમ ઉપર જઈ અને વિવિધ વિષયો ઉપર જઈ અને ડ્રો કરવાનું હોય છે બેનર, અને એને એક કાર્નિવલના રૂપમાં એને કન્વર્ટ કરશું. સ્કૂલમાં તો અમે બધી ભુજની સરાઉન્ડિંગ બધી સ્કૂલોને આમંત્રણ આપેલું, એમાંથી 10 સ્કૂલો એવી છે કે જેમણે અત્યારે થોડી એક્ઝામોને લીધે એવું હતું કે એ લોકોનું બહુ પહેલાં અમુક એમની આજે જ એક્ઝામ ચાલુ થાય છે, એટલે એ લોકો ઇન્ટરેસ્ટ થોડોક ઓછો બતાવ્યો, પણ જેનામાંથી આવ્યો છે એનામાંથી તમે જોઈ શકો છો આખું અમારું હોલ ભરેલો છે અને છોકરાઓમાં અતિશય ઉત્સાહ છે. અને એનામાં અમે એ લોકોને એવું કહ્યું હતું કે ભાઈ એમાં ભુજ ઇંગ્લિશ છે, અમારી સારી સારી માતૃછાયા છે, અને ઇન્દ્રાબાઈ છે, સ્વામિનારાયણ હાઈસ્કૂલ છે, ધૂમ સ્કૂલ છે, સંસ્કાર સ્કૂલ છે, એવી ઘણી બધી સ્કૂલો જે ભુજની છે એ બધા ઇન્વોલ્વ થયેલ. હા, અમે એની સાથે છોકરાઓને પ્રોત્સાહિત કરવા માટે અલ્પાહાર આપ્યો છે, એટલે કે બટેટા પૌવા સર્વ કર્યા છે, અને એના ઉપર હેલ્ધી ડ્રિંક્સ એટલે કે નાળિયેર પાણીનું અમારા પાસ્ટ પ્રેસિડેન્ટજી ધરિત્રીબેન શાહ તરફથી એમણે નાળિયેર પાણીનું આયોજન કર્યું છે, એટલે છોકરાઓને એનાથી પ્રોત્સાહિત થાય અને બીજી વાર પણ આવી કોઈ કોમ્પિટિશનમાં એ લોકો ઉત્સાહ